जो सिंपल टेंस माटे आपणे सिंपल पास्ट टेंस सिंपल प्रेजेंट टेंस समझी गया। सिंपल टेंस तो धोरण 6 मां तमे त्रणे समझी लाया, પછી સેમેસ્ટર 1 માં 7 માં તમે આ ટેન્સ સમજી ગયા, ફરી પાછા આ ટેન્સ મૂકવામાં આવ્યા, એમાં સિમ્પલ પ્રેઝન્ટ અને સિમ્પલ પાસ્ટ નો અભ્યાસ તમે કરી લીધો છે। હવે તમામ કાળમાં મારે કાળમાં સૌથી સહેલો કાળ છે સિમ્પલ ફ્યુચર ટેન્સ। પહેલા છે ને એવું માનવામાં આવે છે કે બે કાળ હતા એના ઉપરથી જુદા જુદા કાળ બનાવવામાં આવ્યા, એક તો સિમ્પલ પ્રેઝન્ટ અને બે સિમ્પલ પાસ્ટ ટેન્સ। આ બે અને આની ઉપરથી ચાલુ કાળ બન્યા, આની ઉપરથી પૂર્ણ કાળ બન્યા, આની ઉપરથી ચાલુ પૂર્ણ કાળ બન્યા, એમાંમાં પણ એવું છે ચાલુ કાળ બન્યા પૂર્ણ કાળ બન્યા અને ચાલુ પૂર્ણ કાળ બન્યા। હવે સિમ્પલ પ્રેઝન્ટ છે ને વર્તમાનમાં જીવાય છે એટલે એનો આધાર મળી ગયો, એનો આધાર છે। સિમ્પલ પાસ્ટ ટેન્સ ભૂતકાળમાં જીવી ગયું એનો પણ આધાર। હવે એવો વિચાર કરવામાં આવ્યો કે ભવિષ્ય મને જોયું નથી પણ ભવિષ્યમાં કઈ કામ થવાનું છે, ભવિષ્યમાં હું આ ધોરણમાં ભણીશ, હું રાત્રે આ જમીશ, હું બહારગામ જવાનો છું, એવું કઈ બોલવું હોય, એવી કઈ વાત કરવી હોય તો વાક્ય રચના કઈ રીતના બનાવવી, જેનો આધાર જ નથી એની વાક્ય રચના બનાવવાની વાત જ્યારે આવી ત્યારે વ્યાકરણવિદોએ સિમ્પલ ફ્યુચરની રચના કરી હતી આવું માનવામાં આવે છે। વ્યાકરણવિદોએ સિમ્પલ ફ્યુચર ટેન્સની રચના કરી હોવાનું માનવામાં આવે છે। આ બંનેનો આધાર આપણને જોવા મળે વર્તમાન જીવાય ભૂતકાળ જીવી ગયું, પણ આનું આપણને આધાર જોવા મળતો નથી। પરંતુ ભવિષ્યની જ્યારે અંગ્રેજી ભાષામાં વાત કરવી હોય ત્યારે સિમ્પલ ફ્યુચર ટેન્સનો ઉપયોગ કરવામાં આવે છે, કારણ કે ભવિષ્યમાં કંઈક બનવાનું છે એવું દર્શાવવા માટે વાક્ય રચના તો હોવી જોઈએ કે નહીં, તો એ વાક્ય રચના બનાવવા માટે દરેકની વાક્ય રચના બનાવવા માટે ટેન્સનો ઉપયોગ થાય છે, કઈ ઘટના ક્યારે ઘટી થઈ એ દર્શાવવા આપણે ટેન્સનો ઉપયોગ કરીએ છીએ। તો સિમ્પલ ફ્યુચર ટેન્સનું મેં તમને આ સમજાવ્યું કે જેનો કોઈ આધાર નથી, હજી જીવાયું નથી, જીવાતું પણ નથી, જીવાશે એની વાક્ય રચના બનાવવા માટે સિમ્પલ ફ્યુચર ટેન્સનો ઉપયોગ કરવા આપણે છીએ। બધા કાળમાં સૌથી સહેલો કાળ સિમ્પલ ફ્યુચર ટેન્સ માનવામાં આવે છે। ચલો સમજી શું કામ સહેલો, સૌથી સહેલો શું કામ, કારણ કે આમાં ક્રિયાપદ એમનું એમ જ રહે છે, કોઈ ફેરફાર થતો નથી, સેમાં કોઈ ફેરફાર થતો નથી, વર્ગમાં કોઈ ફેરફાર થતો નથી, એટલે આ કાળમાં ક્રિયાપદનું કોઈ ટેન્શન છે નહીં। સાદા વર્તમાન કાળમાં તો શું થતું હતું, હિસી ગીતને આપણે અથવા તો કોઈ એક નામ આપેલું હોય ત્રીજો પુરુષ એકવચન તો આપણે કઈ સ્પીએસ લગાવવું પડતું હતું, યાદ રાખવું પડતું હતું, ભૂતકાળમાં આપણે વર્ગ ટુ કરવું પડતું હતું ક્રિયાપદનું, આમાં વર્ગ ટુ કરવું પડતું નથી, આમાં એસપીએસ લગાવવું પડતો નથી, આમાં એક સહાયકારક છે। જો આ કાળ કઈ રીતના બધા કાળથી જુદો છે તો સાદા વર્તમાન કાળમાં હકાર વાક્યમાં વર્ગ વન રહેતો હતો હકાર તો એસી એસ લાગતો, ભૂતકાળમાં વર્ગ ટુ બધામાં થઈ જતો હકાર વાક્યમાં પણ થઈ જતો, હવે આમાં હકાર વાક્ય હોય તોય ભલે, નકાર વાક્ય હોય તોય ભલે, અને પ્રશ્નાર્થ વાક્ય હોય તોય ભલે, ત્રણેયમાં વિલ નો ઉપયોગ થાય છે। વર્તમાનમાં ભૂતકાળમાં આપણે જોયું કે હકાર વાક્યમાં સહાયકારકનો ક્યાંય ઉપયોગ થતો નહીં, આઈ પ્લે ક્રિકેટ તો એમાં આઈ ડુ પ્લે ક્રિકેટ એવો ઉપયોગ થતો નહીં, નકારમાં થતો પ્રશ્નાર્થ થતો,
she plays cricket. So she does plays cricket. Okay, she does play cricket out of the परंतु सादा भविष्य काल में हकार वाक्य होए तो पण सहाय कारक का उपयोग थाय हवे सहाय कारक के की बात कर ले पहला ना समय में सादा भविष्य काल ने पण बे सहाय कारक हता पहला ना समय में सादा भविष्य काल में बे सहाय कारक नो उपयोग थतो हतो समय जीतता एक ज सहाय कारक नो उपयोग थवा मळ्यो બધા પ્રોનાઉન છે જો પહેલાના સમયમાં આઈ સાથે શેરનો ઉપયોગ થતો અને વી સાથે પણ શેરનો ઉપયોગ થતો બાકી બધા સાથે વીનો ઉપયોગ થતો ઓલ લુડર્સ વાળું ટેબલ યાદ કરો તો આઈ વી યુ દે સાથે આપણે દોનો ઉપયોગ કરતા હતા એમ પ્રાચીન સમયમાં આઈ અને વી સાથે પ્રશ્ન બનાવવો હોય કે નકાર બનાવવો હોય તો આ બે કર્તાઓ સાથે શેલ નો ઉપયોગ થતો હતો પરંતુ સમય વીતતા લોકોએ શેલ નો ઉપયોગ બંધ કર્યો અને આ બંને કર્તાઓ સાથે વીલ નો ઉપયોગ કરવાનું શરૂ કર્યું પરંતુ હાલમાં પણ ઘણી એવી કચેરીઓમાં હાલમાં પણ એવી મહાવિદ્યાલયોમાં હાલમાં પણ ઓફિશિયલ વર્ક જ્યારે કરવામાં આવ્યું હોય ફોર્મલ વર્ક કરવામાં આવ્યું હોય ત્યારે હાલમાં પણ આઈ સાથે શેર આપણને જોવા મળે છે તમે બધા કર્તાઓ સાથે વિલનો ઉપયોગ કરી શકશો ને એમાં કાંઈ ખોટું નથી બધા સ્વીકારે છે એટલે તમારે એવું યાદ રાખવાનું કે જેમ ભૂતકાળમાં તમામ કર્તાઓ સાથે વિલનો ઉપયોગ થતો હતો એમ ભવિષ્યકાળમાં તમામ કર્તાઓ સાથે વિલનો ઉપયોગ કરશું તમામ કર્તાઓ સાથે શેનો ઉપયોગ કરશું વિલનો ઉપયોગ કરશું હવે ક્રિયાપદ વાળી ફરીથી વાત શરૂ કરી ક્રિયાપદ એમના એમ રહેશે આગળ વિલ લાગી જશે કંઈ પણ હશે વિલ હશે જ છે આપણે કેટલાક વાક્યો જોઈએ એક વાક્ય આપણે બોલ્યું મોહિની મોબાઈલ ખરીદશે તો પેલા મોહિની લખ્યું હવે સિમ્પલ ફ્યુચરમાં વિલ સહાય કારકનો ઉપયોગ હકાર વાક્યમાં પણ થાય મોહિની વિલ ક્રિયાપદ એમને બાય વર્બ વન જ રહેશે બધામાં મોહિની વિલ બાય સ્માર્ટફોન અથવા તો મોબાઈલ તો ક્રિયાપદની આગળ વિલ ઉમેરી દેવામાં આવ્યું હવે કાળ ઓળો સૂચક શબ્દો જોઈ લો ટુમોરો આવતીકાલ નેક્સ્ટ કરીને ઇવનિંગ આવ્યું હોય વીક આપ્યું હોય મંથ આપ્યું હોય યર આપ્યું હોય ઇન ફ્યુચર આપ્યું હોય આ બધા કાળ ઓળખ સૂચક શબ્દો છે એડવર્બિયલ છે મોટા ભાગે તમને કાં ટુમોરો આપેલો હોય છે ધ ડે આફ્ટર ટુમોરો આપેલો હોય છે આ નેક્સ્ટ કરીને કંઈ પણ લખી દીધો છે આ સાદો ભવિષ્યકાળ સૂચવે છે બીજા કેટલાક ભવિષ્યકાળના અહંકાર વાક્યો જોઈએ આપણે રાજવી એન્ડ
બની ગયું કે ધારીણી અને રાજવી સાયન્સ પ્રોજેક્ટ બનાવશે. હજી નહીં ધ બોયઝ વિલ પરફોર્મ અ ડાન્સ ટુમોરો. છોકરાઓ એક ડાન્સ રજૂ કરશે કાલે. કાલે છોકરાઓ એક ડાન્સ રજૂ કરશે. આમાં ટુમોરો કે કંઈ હોય કોઈને કોઈ ખબર પડી જાય ભીડ ઉપરથી કે આ ભવિષ્ય કાળ છે બરાબર. કારણ કે હકાર વાક્યમાં પણ વિલ નો ઉપયોગ થાય છે. ચિલ્ડ્રન વિલ ઇટ પીઝા. બાળકો પીઝા ખાશે. તો હકાર વાક્યમાં બીજું કાંઈ નથી. મુખ્ય ક્રિયાપદનો ઉપયોગ કરવાનો એની આગળ વિલ કરી દેવાનો. મુખ્ય ક્રિયાપદનો ઉપયોગ કરવાનો એની આગળ વિલ કરી દેવાનો. મુખ્ય ક્રિયાપદનો ઉપયોગ કરવાનો એની આગળ વિલ કરી દેવાનો. જોયો પેલા હકાર વાક્ય તમને જો ગ્રામરની રીતના વાક્ય રચના સમજાવી હોય ને તો હું આ બધું કરતા વધતા કર્તાના સ્થાને આપણે મોહિની મૂક્યું હતું, રાજવી એન્ડ ધારીણી મૂક્યું હતું, ધ બોયઝ મૂક્યું હતું, ચિલ્ડ્રન મૂક્યું હતું. ક્રિયાપદની આગળ વિલ મૂક્યું હતું, મેકની આગળ વિલ મૂક્યું હતું, પરફોર્મ ની આગળ વિલ મૂક્યું હતું, ઇટ ની આગળ વિલ મૂક્યું હતું. અન્ય શબ્દો તો જેમ કે હોય ક્યાંક ક્યાંક કેટલાક વાક્યમાં તમને કાળ સૂચક શબ્દો પણ જોવા મળે. હવે નકાર વાક્ય જોઈ લે આના જોઈ લેશું, આના વાક્યમાં જોઈ લેશું. સામાન્ય નિયમ તમને ખબર છે કે નકાર વાક્યમાં શું હોવું જોઈએ? નોટ હોવું જોઈએ. બરાબર છે, નોટ હોવું જોઈએ. નોટ કોને લાગી શકે તો તમે જાણો છો, ત્રીજા સ્થાને હોય. પણ કોને લાગે? સહાયકારકને લાગે. એટલે સહાયકારક ભવિષ્ય કાળમાં શું છે? વિલ છે. શું છે? વિલ. અત્યારે આપણે નેગેટિવ સેન્ટેન્સ સમજીએ છીએ તો નોટ કોને લાગશે? વિલ ને લાગશે. છૂટું આપણે લખી તો વિલ નોટ લખી શકાય છે, અને ભેગું લખવું હોય તો વોન્ટ. વોન્ટ આ ન થઈ જાય, આ નહીં, આ વોન્ટ એટલે ઈચ્છું થાય. ઈ વોન્ટ નો થાય, W O N એપોસ્ટ્રોફી કરીને T. બરાબર. ચલો એટલે આપણે વિલ નોટ નો ઉપયોગ કરશું. નોટ હંમેશા ત્રીજા સ્થાને, નોટ ની આગળ વિલ હોવું જોઈએ. આટલું થાય એટલે આપણું નકાર વાક્ય બની ગયું. જોવા મોહિની વિલ નોટ, વિલ પછી નોટ કહ્યું બાય. ક્રિયાપદમાં કોઈ ફેરફાર થશે નહીં, ક્રિયાપદમાં કોઈ ફેરફાર કરવાનો નહીં. મોહિની વિલ નોટ બાય સ્માર્ટ ફોન. આમ થઈ જશે, મોહિની વિલ નોટ બાય સ્માર્ટ ફોન. રાજવી એન્ડ ધારીણી વિલ મેક અ સાયન્સ પ્રોજેક્ટ. આવું છે તો આપણે વિલ ને નોટ લગાવી દેવાનું. ક્રિયાપદમાં કોઈ ફેરફાર નહીં. તમારે ખાલી એટલું જ વિચારવાનું કે વિલ પછી નોટ મૂકવાનું એટલે આપણું નકાર વાક્ય બની જશે. એટલે રાજવી એન્ડ ધારીણી વિલ
not make a science project. The boys will perform a dance tomorrow. So will not carry them. The boys will not अथवा तो want मैं बात ही गमे लोग कर रहे हैं perform a dance tomorrow. જ્યાં વીલ હતું એના પછી આપણે નોટ ઉમેરી દીધું. વીલ હતું એના પછી નોટ ઉમેરી દીધું, નકાર વાક્ય આપણું બની ગયું. The dog will sit on the mat. We will sing a song tomorrow. I will go for shopping. ત્રણ વાક્ય લખ્યા છે અને આપણે પ્રશ્ન બનાવવાના. પ્રશ્ન વાક્ય બનાવવા એવા પ્રશ્ન બનાવવા જેનો જવાબ યસ વાક્ય આવે. એક જ એક પ્રશ્ન वाक्य की शुरुआत में सबसे पहला सहायक कारक आवी जाए. काल कयो छे? भविष्य काल. वाक्य की शुरुआत में शू आवी जाए? विल आवी जाए. अने त्यार पछी विल मूक्या पछी वाक्य में काम करनार व्यक्ति होय. पहला वाक्य में काम करनार व्यक्ति ध डॉग छे. डॉग लखो तो चाले, विल लखो तो चाले. बीजा वाक्य में काम करनार व्यक्ति वी छे. त्रीजा वाक्य में काम करनार व्यक्ति आई छे. સૌથી પહેલા સહાયક પદ મૂકી દેવાનો અને પછી તમારે સર્વનામ આપવું. સર્વનામ ના નામ ચલો જોઈએ. લાખો પ્રશ્ન આપી દેશે. વિલ ધ ડોગ અથવા તો ઈટ. વિલ ધ ડોગ સીટ ઓન ધ મેટ? ક્વેશ્ચન માર્ક કરવાનો. બસ આટલો ફેક્ટ. આમ એક ક્રોસ પ્રકાર છે. સહાયકારક જે બીજા સ્થાને છે એ પહેલા સ્થાને આવી ગઈ છે. પહેલા સ્થાને છે એ બીજા સ્થાને આવી ગઈ છે. ઓકે ચલો વી વી વિલ સિંગ અ સોંગ ટુમોરો. તો વિલ વી સિંગ અ સોંગ ટુમોરો? વિલ વી સિંગ અ સોંગ ટુમોરો? Will I go for shopping? Will I go for shopping? બરાબર જુઓ તો affirmative sentence માં આપણે જોયું કે will મૂકીને verb verb કરતા હતા. negative sentence માં will પછી not કરી દેતા હતા અથવા તો want કરી દેતા હતા. અને ઇન્ટ્રોગેટિવ માં શું કરતા હતા? બીજા સ્થાને રહેલું વિલ આગળ લઈ લેતા હતા.
અને પછી વર્ગ વાર મૂકી દેતા બરાબર હોમવર્ક માં તમારે બરાબર સમજી લેજો વચ્ચે આપણે નેગેટિવ સેન્ટેન્સ સમજ્યા છે વિલ પછી વર્ગ મૂકવાનો એવા તમારે સિમ્પલ ફ્યુચર માં સાત નેગેટિવ વાક્યો બનાવવાના છે એટલે પહેલા પોઝિટિવ વાક્ય બનાવવાનું વિલ કરી અને પછી એની એની નીચે નેગેટિવ વાક્ય બનાવી નાખો બરાબર Thank you.